యువరాజని మానే జాజా కరనే జై శ్రీ కృష్ణ వివా కొన్యాని మానే పడ జాజా కరనే జై శ్రీ కృష్ణ వివా તઈ કેમ નર્વસ હોને વેવાણ વેવાણ નર્વા હોય તોય તો અહીંયા પહોંચ્યા હોય ને વાતે હાચી વેવાણ અને વરના લગનમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય વેવાણ એ ઓગળી જાય હાચી વાત છે વેવાણ તમને આવામાં કઈ તકલીફ નથી પડી ને કોઈ જાતની તકલીફ નથી પડી વેવાણ અને એમાંય આપણે તો 20-20 વર્ષ ત્યાં વેરી હતા હા વેવાણ અને હવે આપણે વેવાય વેલા થયા છીએ તમને જોઈને મને એટલો બધો હરખ ઉભરાય છે કે લ્યો હોચી એકવાર અને વેવાણ હા આ મેમન કોણ આ મારાથી નાની માર દેરાણી સુશીલા સગાઈ માં નોતા ત્યારે પિયર આટો મારવા ગયા હતા સુશીલા વેવાણ ને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ અને આ મેમન એ મારાથી મોટા મારા જેઠાણી પરતાપના ભાભુ એટલે કે મોટાબા માર જેઠાણી રંભા મોટા વેવાણ ને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ સવ તો નરવા ને વેવાણ તમને બધાને જોયા પછી ઘણા આનંદમાં છે વેવાણ તો વાંધો નહીં અને વેવાણ હા આ ભાઈ આખા સ્ટેજ ઉપર ડોટો દે દેને બધાને જય શ્રી કૃષ્ણ કરે છે આ કોણ આ હું ડોટાયો એવું તો હોય એવું ન કહેવાય ને તમે મહેમાન છો આજે મારા એમ નો કહેવાય એલા કેમ કહેવાય હું કીધું તે ડોડડાયો એમ કહેવાય તો હું કીધું ડાપણડાયો એમે નો કહેવાય હળંગડાયો એમે નો કહેવાય તો આયા રોજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો એમ બોલો નહીં કેટલા પૈસા આપો અરે પૈસા નથી જોતા તો પરિચય એટલે તારી ઓળખાણ કોણ છો એમ આ ઠેક હું રાજાનો પ્રધાન છું પ્રધાન જીને જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કોણ છે લો તઈ હું વાતો કરવા માંડો છો પણ લગન માં તો ઘણાય માણસો હોય ત્યાં ઘણાય માણા માં આમાં તને કઈ ફેર નથી દેખાતો કોણ છે પતુના સાસુ માં છે હે એટલે કે આપડા વેવાણ ઓય બાપા જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ અમને ખબર નથી કે તમે અમારા ઈવડાઈ વેવાણ થાય આપડા વેવાણ જો ભાઈ ને લઈને આવ્યા આવ કે વેવાણ મારે તો ભાઈ જ થાય ને પણ તારે ભાઈ થાય આયા બધાયને ખબર છે અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન જોડીને આવ્યા આ અમે જાન જોડીને લઈને આવ્યા કેમ વાહનની ફેર નોતી વાહનની ફેર હતી પણ બહુ આઘું હતું એટલે દોડીને આવ્યા એમ નહીં જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે ને ભગડાટો બોલાવતે બસ હવે ગોરદાદાને મળી લે ગોરદાદા મરી ગયો એ મરી નથી ગયો મળી લે એટલે એની આરે ઓરખાણ કરી લે એમ ચાસે જામ પાછળ ઊભા છે આ જય શ્રી કૃષ્ણ દાદા હું કરે ગોરાણી માં મજા મજા હારો ને આ જો જાન લઈને આવ્યા પ્રધાનજી હા તમે જાન લઈને આવ્યા એમ ને આવ્યા હો હે હા અને એક પેટી લાવ્યા હા એક પેટી લાવ્યા એટલું જાન માં જોઈ જ ને એટલે એટલો સામાન તો જોઈ જ ને ઈ વાતે હા છે તો પ્રધાનજી હા આ પેટી માંથી અત્યારે હું માંગુ એ તું મને દે તું તો અટાણે ગુલફી મે ખીચા કાઢું એલા ગુલફી ને હું મારે કરવી તો એમાંથી ફોપારી આપો કેટલી 51 51 નો એકવી હોય કે 11 હોય 51 51 ફોપારી માંગો હું પમણાઈ વાર ને પહેલી વાર નીકળી જા 51 ફોપારી હોય પ્રધાનજી ફોપારી 51 જોહે કેમ થાય ફોપારી ઘટશે તમને કહો આયા પણ એ રહો પર પડી થી લીધી રાઈડો નાક માયા પર થાય આપણે છે આપણે મારા બાપ નો સાઈ હું ઘરે એમ કહું છું વરા જાનો બધો સામાન તારે પેક કરવાનો તો તો સંભાળી તારે લઈ ન લેવાય અરે પણ વરા જાનો સામાન પેક કરી દીધો વરા જાને પેક કરી દીધો હોપારી નું મેં તમને કીધું તું તે હું પાર્લર માં જાતી હતી તઈ મેં તને કીધું તું પાણીયારા ઉપર હોપાડી પડી છે તું હંભારી લઈ લે છે એમ અરે તમે પાર્લર માં જાતા હતા તે હું પાડો ન તો ધમારતો તે પણ એક દી પાડો ન ધમારાય બધું કામ મારે કરવાનું તો કોણ કરે આ તમે એટલા બધા હરક પદુડા થઈને દોડ્યા આયા પવન આવ્યા કે પવન આવા એને પવન આવા જાયવા એના લગ્ન માં મને હરખ ન હોય તો કાઈ તને હોય
કે મને અરખ ન હોય એટલે તારે સામાન ભૂલી જવાનો એટલે મારે હું નીકળ્યો સામાન જ હારવાનો તો કોણ હારે એ તમારે જરાક જોવું જોઈએ એક એક આપણે સામાન લઈને બધું વસ્તુ યાદ કરી કરી નખાય નહીં એક એક કામ હરકું કર્યું છે તે જો કામ અધૂરું મૂક્યો બધી વસ્તુ સાંભળી સાંભળી એ તારે હું છે તારે હું છે આ હું અહીંયા આદરી અત્યારે આ અમારા ઘરનો મામલો છે તો ક્યારે પતાવી નવાય અમારે ઘરે જ પતાવી હું તાર ઘેર કોઈ દી આવ્યો હે ક્યાં જાવ ન્યા તો હખણા રહ્યો હખણા છે દાદા શાંતિ રાખ નકર એટલે એને પાવણા વાયવા ઓ એની હરરાજી કરવા ન થાયવા તે પ્રધાનજી મે તને માંડવે બોલાવ્યો કે યાડ માં તો ન બોલાવ્યો હા વાણી માં વિવેક રાખજો ઈ તમે હા નકર હજી કઈ મગ સોખા ભળી ન ગયા તો તમે કરી હું લ્યો જોઉં હા બતાવો પથો ઉભો થા ઉભો થા ઘર ભેગું થાવું દાદા રે મગજ મારી થઈ ગઈ ઉભો થા પથો પથો હજડ થઈ ગયો પ્રધાનજી ઈ ન્યા બેહી જા ને ઈ કોઈ ઉભા છા નથી અને ઉભા ઈ થાહે નહીં બરોબર વ્યવસ્થા કરો હોપારી ની હાલો કરો કટલી 51 તમને કહો હોપારી લેવા જાવ છો હા તમારે આટ વેફર લેતો હું લેતો આવજે હા વાંધો નહીં દાદા તારે તરબૂચ હાલ છે પ્રધાનજી બધ કોની ને આ રાજ કોનું તમારું અમારે કઈ ઘટે નહીં તમારે કઈ ઘટતું હોય તો જો આ હોપારી ઘટી લેતો હું લેતા હું આ કઈ તારી મર્યાદા છે લા ગાંડો લાગે હજી તમે મર્યાદા જોઈ છ્યા એમ મર્યાદા જોવી તો આવો આપણી ઘેરે કેમ ન્યા છૂટા હાંડ સી ના ઘા થાય એમ આટી જાય તો ઈ દાંત કાઢે અને છટકી જાય તો હું દાંત કાઢું ઈ વાત હાસી આવો એક દે આવો નહીં નહીં હે ન્યા ન થાવું આવણી ખોડિયાન મન લાપસી કરવા જાવું મારે ન થાવું હે પ્રધાનજી હા આયા આયા આ તો તમે લાપસી ને ખોડિયાર મની વાત કરી હા એટલે પણ ન્યા આવી ને કઈ મારી જેવી વિધિમાં જરૂર હોય તો તમ તાર મન બોલાવજો તમારી માટે ફ્રી હું વાત છે વાહ દાદા ધન્યવાદ તમને અને તમારી માને વાહ દાદા જો આવું કામ કરતા હોય પ્રધાનજી અમારી માટે ભલે દાદા ભલે પ્રધાન બોલ કે તારે બરાજ ફ્રી પ્રધાનજી એ તો બધું ઠીક હા પણ પછી ન્યા આવશે આ તમે જેને નોઈત્રાય છે ને પછી તમે એમ નહીં કહેતા કે ભાઈ એને આવું હોય તો આવે નકર આપણે હાલો નહીં એમ ન હોય દાદા એટલે અમે એટલા બેહી જાય પણ અમે તો અમારી ઘરની ફોર વ્હીલ લઈને આવશું ફોર વ્હીલ છે તો એમ મારો દીકરો દાદા હારી વિધિ કરતો લાગે દાદો ડુપ્લિકેટ છે હવે તે તો હાળા જની નાક કપાયું મે તો નાક કપાયું તે તો અડધું કુટુંબ કપાયું બાત ઓસ એ એ બાદુ ને આપણે પોગે ગીની હાથ ઉપાડવું નકામું થાય હું હોપારી લેતો હું કેટલી તમે તો બોલો માં નકર તમે લઈ આવો ભાઈ મારે ધક્કો જોકરન મજા 51 51 51 માં થોડી ઘણી સાવેલી હાલે પ્રધાનજી સાવેલી હાલ છે પણ તમારી વિધિ જ્યારે થાહે ને ત્યારે ત્યારે હોપારી જ નથી રાખવી આમાં હોપારી આ આખી આખી ખેમે તોલી ધીરે કંકામટી મારા આત્મા કેહું તો હાલી